ધાતુ કર્મ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતો. ધાતુ કર્મ વિધિના સિદ્ધાંતોને સમજવા માટે ઉષ્માગતિ શાસ્ત્રના કેટલાક પાયાના ખ્યાલોની જાણકારી હોવી જરૂરી છે. તમે રાસાયણિક સંતુલન, સંતુલન અચળાંક, ગિબ્સ મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી વગેરે પર્યાયો અને વિગતોથી પરિચિત છો. તેમાંય ખાસ કરીને સમતુલ અચળાંક, ગિબ્સ મુક્ત ઉર્જા વગેરેની સમજણ અહીંયા ઉપયોગી થઈ પડશે. ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ તમે શીખ્યા છો, જ્યાં ડેલ્ટા જી મુક્ત શક્તિ ફેરફાર, ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર અને ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર છે, તથા ટી તાપમાન કેલ્વિન એકમમાં છે. અગત્યનો બીજો સંબંધ ડેલ્ટા જી ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી લોગ કે પણ તમે શીખ્યા છો, જ્યાં કે ઇઝ ઇક્વલ ટુ સંતુલન અચળાંક, આર ઇઝ ઇક્વલ ટુ વાયુ અચળાંક અને ડેલ્ટા જી ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પ્રામાણિત મુખ્ય ઉર્જા ફેરફાર. ડેલ્ટા જીના ત્રણ મૂલ્યો સંભાવી શકે, ધન, શૂન્ય અને ઋણ. જો ડેલ્ટા ડી ડિગ્રીનું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ન હોય, શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય અને ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. આ ઉપરાંત કેનું મૂલ્ય લેસ ધેન વન, ઝીરો અને ગ્રેટર ધેન વન હોઈ શકે. જો કેનું મૂલ્ય લેસ ધેન વન હોય તો નિપજોનું પ્રમાણ પ્રક્રિયકો કરતાં ઓછું રહે, એટલે કે નિપજ ઓછી મળે. શૂન્ય હોય તો સંતુલન હોય, માટે બંને સરખા પ્રમાણમાં રહે અને એકથી વધુ હોય તો નિપજનું પ્રમાણ વધારે મળે. આ ઉપરાંત લ શેટેલિયરનો નિયમ પણ અગત્યનો ભાગ ભજવે છે. આપણે જોયું તેમ ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય પ્રક્રિયાને નિપજ તરફ લઈ જાય છે. જો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ સમીકરણમાં તાપમાનનું ટીનું મૂલ્ય વધારીએ તો ડેલ્ટા એસનું પ્રમાણ વધે અને તેથી ગુણાકાર ટી ડેલ્ટા એસ પણ વધે, જેથી ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ અથવા ડેલ્ટા જી ઋણ બને અને તેથી પ્રક્રિયા નિપજ તરફ જાય. પ્રક્રિયા માટે ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય નિયત તાપમાને નિશ્ચિત હોય, તેથી પ્રક્રમમાં પ્રક્રિયકો અને નિપજોને એકઠા કર્યા બાદ પ્રક્રિયાને અસર કરતા પરિબળો સાંદ્રતા, તાપમાન, દબાણ વગેરે એવી રીતે ગોઠવીએ કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થાય. આમ થાય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં નિપજ તરફ સ્વયંસ્ફુરિત બને. ડેલ્ટા જી ડિગ્રી વિરુદ્ધ ટીના આલેખો દોરીને તેમનો અભ્યાસ વૈજ્ઞાનિક એલિંગહામે કરેલો અને તેથી આ આલેખો એલિંગહામ આકૃતિઓ કહેવાય છે. તે ઉપયોગી છે, પરંતુ તેની મર્યાદાઓ પણ છે. આપણે અહીં તેનો વિગતે અભ્યાસ નહીં કરીએ. જ્યારે રિડક્શન કરતા પદાર્થ પ્રક્રિયામાં ભાગ લે ત્યારે તેને ઓક્સાઇડ બને અને ધાતુ ઓક્સાઇડ રિડક્શન પામે. રિડક્શન કરતા પદાર્થનું કાર્ય ડેલ્ટા જી ડિગ્રી મૂલ્ય ઋણ કરવાનું હોય છે. આમ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનો મુક્ત ઉર્જા તફાવત શૂન્ય થવો જોઈએ. રિડક્શન પ્રક્રિયાથી ધાતુ મેળવવામાં સંકળાયેલ ઉષ્માગતિકીય સિદ્ધાંતોને આધારે કહી શકાય કે તાપમાનનો વધારો ડેલ્ટા જી ડિગ્રીના ઋણ મૂલ્ય તરફ લઈ જશે. આથી રેડોક્સ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે તેના ડેલ્ટા એફ જી ડિગ્રીનું મૂલ્ય ઋણ મળે. જોકે તાપમાનનો વધારો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે નુકસાનકારક, પરંતુ ઉષ્માશોષક પ્રક્રિયા માટે ફાયદાકારક બને. અંતમાં ધ્યાન એ રાખવું જોઈએ કે રિડક્શન કરતા એવો હોવો જોઈએ કે ધાતુના ઓક્સાઇડ સાથેની તેની રિડક્શન પ્રક્રિયા શક્ય તેટલી સ્વયંસ્ફુરિત, એટલે કે ડેલ્ટા એફ જી ડિગ્રીનું મૂલ્ય શક્ય તેટલું ઋણ આપે તેવી હોવી જોઈએ. તેથી ધાતુ ઓક્સાઇડ રિડક્શન પ્રક્રિયાની ક્ષમતા વધુ મળે. આમ આપણે નક્કી કરી શકીએ કે રિડક્શન માટે કાર્બન, કાર્બન મોનોક્સાઇડ અથવા કોઈ ધાતુનો ઉપયોગ કરીએ તો વધુ નિપજ, એટલે કે વધુ ધાતુ મળે. ટૂંકમાં રિડક્શન કરતાની પસંદગી ડેલ્ટા જી ડિગ્રીના ઋણ મૂલ્યની માત્રા પર રહેશે. આપણે સંતુલનમાં અભ્યાસ કર્યો હતો તેમ કોઈપણ પ્રક્રિયામાં વધુમાં વધુ નિપજ મેળવવા માટે સંતુલન અચળાંક કેનું મૂલ્ય વધુમાં વધુ અને તેને અનુરૂપ મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્યમાં વધુ ઘટાડો ફાયદાકારક છે. આથી તાપમાન, દબાણ, રિડક્શન કરતા વગેરેનો સમન્વય કરી ઓપ્ટિમમ સ્થિતિનું નિર્માણ કરી શકીએ
તો શક્ય તેટલી વધુ નિપજ એટલે કે ધાતુ ઓક્સાઇડના રિડક્શનથી ધાતુનું વધુ પ્રમાણ મેળવી શકીએ. આવા ઉષ્માગતિકીય સિદ્ધાંતોને ભૌતિક રાસાયણિક સિદ્ધાંતો પણ કહેવામાં આવે છે.